હેલો, બીબીસી ન્યૂઝ ગુજરાતી જોઈ રહ્યા છો તમે, અને આજે એકદમ જ યુનિક પર્સનાલિટીથી હું તમને રૂબરૂ કરાવીશ. હું સમીના શેખ અને મારી સાથે છે સુષ્મિતા મહંતે. વેલકમ ટુ બીબીસી ન્યૂઝ ગુજરાતી. થેન્ક યુ સમીના. સૌથી પહેલો સવાલ કે જેના થ્રુ લોકો આપ કોણ છો એનો એમને અંદાજો આવી જશે. કેવું લાગે એ પહેલી મહિલા હોવું જે સ્પેસશિપ ડિઝાઇનિંગમાં છે, જે જેમણે સ્પેસ સ્ટાર્ટઅપ ફર્સ્ટ એવર એસ્ટાબ્લિશ કર્યું, હાઉ ઇટ ફીલ્સ લાઈક પહેલી મહિલા હોવું? સો સમીના, આઈ થિંક મારે આ કહેવાનું, આ કહેવું જરૂરી છે કે આ ઇન્ડિયા મેં જે મેં કંપની સ્ટાર્ટ કરી 2008માં અર્થ ટુ ઓર્બિટ, એ મારું થર્ડ વેન્ચર છે. મારી પહેલી કંપની મેં સેન ફ્રાન્સિસ્કોમાં સ્ટાર્ટ કરી હતી, મૂન ફ્રન્ટ, ઇન 2000. અને પછી મેં સેકન્ડ કંપની આઈ સ્ટાર્ટેડ ઇન વિયેના ઇન ઓસ્ટ્રિયા ઇન 2004. અને જ્યારે મેં પહેલી કંપની સ્ટાર્ટ કરી હતી 2000માં, ત્યારે સ્ટાર્ટઅપ વર્ડ વોઝ નોટ ઇન વોગ. હવે સ્ટાર્ટઅપ આઈ મીન ઇટ્સ બીકમ સો ઇટ્સ ક્લિશેડ ઓલમોસ્ટ કે આપણે સ્ટાર્ટઅપ કર્યું છે. સો યસ, આઈ એમ હેપી કે ઇન્ડિયામાં મેં પહેલું સ્પેસ સ્ટાર્ટઅપ શરૂ કર્યું. બટ અગેન, લાઈક આઈ સેડ, આઈ હેવ સ્ટાર્ટેડ કંપનીઝ ઇન ધ પાસ્ટ ઇન અધર પાર્ટ્સ ઓફ ધ વર્લ્ડ. અને મારે સ્પેસનું મારું જે કનેક્શન છે એ ડિઝાઇન સાઈડમાં ઘણું છે. એટલે મેં અરાઉન્ડ 15 વર્ષ મેં એવી બધી વસ્તુઓ ડિઝાઇન કરી જે આપણે ઇન ધ ફ્યુચર યુઝ કરવાના છે. વેન વી લિવ ઓન ધ મૂન, વેન વી લિવ ઓન માર્સ, કેવી રીતે આપણે ટ્રાન્સપોર્ટ કરશું, કેવી રીતે કેવા હેબિટેટ થશે. એન્ડ ફોર અબાઉટ 7 યર્સ આઈ સ્પેન્ટ ડુઈંગ સોર્ટ ઓફ અ ડિપ્લોમેટિક મિશન વેર આઈ ઓપન ધ યુએસ લોન્ચ માર્કેટ ફોર ઇન્ડિયા. સો એક યુએસ એમ્બાર્ગો છે 1998નું, જેના લીધે યુએસ કંપનીઝ ઇન્ડિયાના પીએસએલવી ઉપર લોન્ચ નહોતા કરી શકતા. સો આઈ સ્પેન્ડ 3 to 4 યર્સ ટોકિંગ ટુ ડિપ્લોમેટ્સ ઇન વોશિંગ્ટન ડીસી એન્ડ દિલ્હી, એન્ડ થ્રુ અ સોફ્ટ ડિપ્લોમેટિક ઇન્ટરવેન્શન હેલ્પ્ડ ઓવરકમ ધ યુએસ એમ્બાર્ગો એન્ડ અ ફ્યુ અધર હર્ડલ્સ. અને નાવ અમે, તમે એક અમેરિકન, તમે જ્યારે સાંભળો છો કે પીએસએલવીમાં આપણે 104 સેટેલાઇટ્સ લોન્ચ કર્યા, તો એમાંથી 96 સેટેલાઇટ્સ અમેરિકન છે. સો દેટ વુડન્ટ હેવ બીન પોસિબલ હેડ આઈ નોટ ડન દેટ. અને અમે રિસેન્ટલી લાસ્ટ 3 યર્સ, સો હું સ્પેસ ફિલ્ડમાં 20 વર્ષથી ઉપર થઈ ગયા મને. સો 15 વર્ષ આવું બધું ડિઝાઇન કર્યું મેં અંતરિક્ષમાં રહેવા માટે, 7 વર્ષ રોકેટ લોન્ચીસ કર્યા, અને લાસ્ટ 3 યર્સ આઈ એમ લુકિંગ એટ ક્લાઇમેટ ચેન્જ. સો હમણાં આઈ ગેસ આઈ એમ ગેટિંગ ઓલ્ડર, સો આઈ એમ સ્ટાર્ટિંગ ટુ વરી અબાઉટ આર હોમ પ્લાનેટ એઝ વેલ. સો વોટ માય કંપની ઇઝ ટ્રાઇંગ ટુ ડુ ઇઝ, અમે લોકો ઓપન સોર્સ સેટેલાઇટ ડેટા લઈને વી લેવરેજ મશીન લર્નિંગ એનાલિટિક્સ એન્ડ ટ્રાય ટુ ફાઇન્ડ સોલ્યુશન્સ ફોર સિટીઝ. ફોર એક્ઝામ્પલ, કે આપણે સિટીઝને ક્લાઇમેટ સ્માર્ટ કેવી રીતે કરાય, કે એગ્રીકલ્ચર ઉપર જે અસર થાય છે ક્લાઇમેટ ચેન્જનું, હાઉ ડુ વી મેક ઇટ ઇઝીયર ઓર બેટર ફોર ધ ફાર્મર્સ ટુ ગેટ ક્રોપ ઇન્શ્યોરન્સ ફોર એક્ઝામ્પલ, એન્ડ સો ઓન. ઓલ રાઇટ. સો બેસિકલી જેવી રીતે તમે કહ્યું કે ડિઝાઇનિંગ, કે ફ્યુચરમાં આપણે મૂન પર ટ્રાન્સપોર્ટ કરવા માટે કેવા વાહનો યુઝ કરતા હશું, સ્પેસ તો આ આખું ઇમેજિનરી વર્લ્ડ છે. કેન વી સે ઇટ ઇટ્સ લાઇક યુ ઇમેજિન લાઇક એન આર્ટિસ્ટ એન્ડ ધેન યુ એક્ઝિક્યુટ? વેલ, ઇટ ઇઝ ધેર ઇઝ અ લોટ ઓફ ઇમેજિનેશન ઇન્વોલ્વડ, યસ. જેટલા મારે, ધેટ્સ વોટ મેક્સ ઇટ એક્સાઇટિંગ ફોર પીપલ લાઇક મી. મારી માટે ખાસ ઇન્સ્પિરેશન એન્ડ મોટિવેશન આવે છે ફ્રોમ ધ ફેક્ટ દેટ આપણે જ્યારે અર્થ ઉપરની બહારની એન્વાયરમેન્ટ્સ માટે ડિઝાઇન કરીએ છીએ, we cannot take anything for granted. Yeah. We cannot take gravity for granted. Dharti, earth ni charo taraf ek atmosphere che, we can't take that for granted. On moon there is no atmosphere. Gravity on the moon is 1/6, on Mars it's 1/3. And a natural illumination, you know, we even take natural illumination for granted, ke the light that reaches us and the colors we see in the spectrum. If, for example, on the moon, everything is black and white and gray. Yeah. There is no atmosphere. So that's what makes it exciting for a designer like me to design for these new environments. So that's the fun part. મને એ જાણવામાં હવે થોડું કુતૂહલ થાય છે કે તો આ પ્રકારનું ફિલ્ડ ચૂઝ કરવું ક્યાં, કેવી રીતે શરૂ થયું? તમે ક્યારે વિચારવાનું શરૂ કર્યું કે ધીસ ઇઝ સમથિંગ ઇન્ટરેસ્ટિંગ આઈ વોન્ટ ટુ ગેટ ઇન ટુ? વેલ, હું અમદાવાદમાં મોટી થઈ છું. In the early 70s and then 80s. And Vikram Sarabhai, jyare amaru Indian space program shuru karta tha, around late 60s, early 70s. My father, he had just come back from Germany. So Vikram Sarabhai ni je initial team hati, ema e pan hata. So I grew up with the pioneers of the Indian space program in Ahmedabad.
અને ધી અધર વેરી સ્ટ્રોંગ ઇન્ફ્લુએન્સર ઇન માય અર્લી લાઈફ વોઝ આર્કિટેક્ચર. અમદાવાદમાં આપણા આટલા બધા ઘણા બધા કોટન મિલ ઓનર ફેમિલીઝ છે, સારા ભાઈઝ, લાલ ભાઈઝ, હાથી સિંઘ, શોધન્સ. સો ઓલ ઓફ ધીઝ વેલ્થી ફેમિલીઝ, એ લોકો આર્કિટેક્ચરને પેટ્રનાઇઝ કરતા. એટલે એ લોકો બીવી દોશી, ચાર્લ્સ કોરિયા, કોર્બુઝિયર, લુઈ ખાન જેવા આર્કિટેક્ટ્સને ઇન્વાઇટ કરીને પ્રાઇવેટ રેસિડન્સીસ અને પબ્લિક બિલ્ડિંગ્સ ડિઝાઇન કરવા હતા. સો ફોર મી એઝ અ સ્કૂલ ગર્લ, looking at space and architecture and growing up with these two influences, and if you put them together, what you have is space architecture. Yeah. So evi kai discipline nahi, aa to invented discipline che. Right. Normally bada evu vichar kare ke tamare space jode engage thau chho to tamare scientist banvo pade ke engineer banvo pade, but I decided apne kai judu karai. To Ahmedabad ni evi koi buildings che ke name it ke bas ene joine mane maja padi gayi thi ke હું ઇનફેક્ટ હું જ્યારે અમારા ઘર જ્યાં હતું, આઈ કુડ સાયકલ ઓવર ટુ ધી આઈએમ અમદાવાદ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ વિચ ઇઝ ડિઝાઇન બાય લુઈ ખાન, પછી સ્કૂલ ઓફ આર્કિટેક્ચર બીવી દોશી, જેમને લાસ્ટ યર કે યર બિફોર એમને પ્રિટ્ઝકર પ્રાઇઝ મળ્યું, ઇટ્સ લાઈક ધ નોબેલ ઇન આર્કિટેક્ચર. ઇવન મારે જે સ્ટડી હતું મારા ઘરમાં, હું એનું વિન્ડો, વેન આઈ યુઝ ટુ ઓપન ધ વિન્ડોઝ, આઈ કુડ સી દોશીઝ વોલ્ડ આર્કિટેક્ચર રાઇટ અક્રોસ. પછી ઘણા બધા છે અમદાવાદમાં, મ્યુઝિયમ ઓફ ઇન્ડોલોજી, ટાગોર હોલ જે કોર્બુઝિયર ડિઝાઇન કર્યું હતું, મારું જે આલ્મા માટર છે, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન, ગીતા અને ગૌતમ સારાભાઈ. સો આઈ થિંક ધ આર્કિટેક્ચરલ ઇન્ફ્લુએન્સીસ આર પ્લેન્ટી ઇન અમદાવાદ. સો સુષ્મિતાજી, આપણે નેક્સ્ટ આપના સ્કૂલિંગ પર વાત કરીએ, તો ક્યાં ભણ્યા તમે અમદાવાદની ગલીઓમાં, તમારું નાનપણ ક્યાં વીત્યું? સો અમદાવાદમાં મેં પ્રાઇમરી અને હાઈસ્કૂલ, અને ગુજરાત બોર્ડમાં તમે હાયર સેકન્ડરી પણ સ્કૂલ જ કહેવાય, બીકોઝ ઘણા બધા ઇન્ડિયન સ્ટેટ્સમાં એ કોલેજ ગણે. સો આઈ ડીડ માય પ્રાઇમરી એન્ડ હાઈસ્કૂલ ફ્રોમ અંકુર સ્કૂલ. પાલડીમાં એક સ્કૂલ હતી, અને અમારા જે પ્રિન્સિપલ હતા ફ્રેની દેસાઈ, શી વોઝ અ પારસી લેડી હુ વોઝ અમેઝિંગ. She was a freedom fighter, she had gone to jail, she was a Gandhian. She was a single mother who had raised four kids. I mean, back in the day, can you imagine how inspiring it is to have a principal like that? And the other thing, growing up in Ahmedabad as a school girl, there were cars not on the road. So you could take a bicycle and go anywhere. And the beauty of Ahmedabad is that un ghana bada deshoma rahi chu hamna, I mean, in the last 15-20 years. But Ahmedabad is the only city, in my view, where tame in a radius of about 5 to 10 kilometers, you have some of the most amazing institutes. Such as, you know, where Uthiya rehti thi, near IIM Ahmedabad, you have not only IIM Ahmedabad, you have Ahmedabad Textile Research Association, Physical Research Laboratory, Space Application Center, School of Architecture, National Institute of Design. So hardly ever do you find a city where someone like me, who's very curious, very interested, very engaged, can go to all of these places. And I used to. Do you miss the place? Well, Ahmedabad ave mare javanu thai che, just it's this starting this year, because NID jaun bhani chu, National Institute of Design, I was nominated to the NID Senate for a 2-year term. Okay. So away every quarter I have to be back in Ahmedabad. Which is very nice. So ek curious sawal hai thai ke tamara field par apne paacha jaiye. So shu tamne lage chhe ke this is a male dominated field je mahilao nahivat prakare jova mare chhe? I think largely it has been male dominated, but having said that, I should be more specific. જેટલા બધા મેજર સ્પેસ એજન્સીસ છે દુનિયામાં, ઇસરો ફોર એક્ઝામ્પલ અને નાસા, ધ જેન્ડર રેશિયો ઇઝ ક્વાઇટ ગુડ. ઇનફેક્ટ ઇસરોની જે જેન્ડર બેલેન્સ છે, ઇટ ઇઝ વન ઓફ ધ બેસ્ટ ઇન ધ વર્લ્ડ. ઇસરોમાં એઝ ઓફ ટુડે અરાઉન્ડ 16,000 લોકો કામ કરે, અને એમાંથી 12% આર વુમેન. આપણે જે ચંદ્રયાન મિશન રિસન્ટલી આપણે કર્યું, એમાં મિશન ડિરેક્ટર વોઝ ઓલ્સો વુમેન, પ્રોજેક્ટ ડિરેક્ટર વોઝ ઓલ્સો વુમેન. And so what I'm trying to say is, yes, it is largely male dominated, but in India, in the US, there are quite a few women working. જ્યારે મેં શરૂ કર્યું હતું લેટ 90s માં, ત્યાં યુરોપિયન સ્પેસ એજન્સીમાં જે બધા કન્ટ્રીઝ છે, ફ્રાન્સ, જર્મની, ઇટલી, દે હેવ 20+ કન્ટ્રીઝ એઝ પાર્ટ ઓફ ધ યુરોપિયન. સો ત્યાં દેર વર ફ્યુઅર વુમેન, બટ નાઉ ઇન રિસન્ટ યર્સ અ નંબર ઓફ વુમેન ઇઝ ગ્રોન. ઇવન જપાનમાં ઇટ સ્લોલી ગ્રોઈંગ. સો આઈ થિંક it's changing.
Okay. And yes, it has been, in the past, it has been a male-dominated field. All right. But શું એવું લાગે છે કે આ પર્ટિક્યુલર ફિલ્ડ ચૂઝ કરવા માટે એક ટાઈપની સ્ટ્રગલ કરવી પડતી હોય છે મહિલાઓને, સિન્સ દે આર વેરી ફ્યુઅર નંબર્સ? આઈ વુડન્ટ સે ધેટ. આઈ થિંક ઇટ્સ મોર ઓફ અ માઇન્ડસેટ. તમારો એક્ઝામ્પલ એ તમને ના, આઈ ડોન્ટ થિંક એઝ અ મહિલા થઈને કંઈક સ્ટ્રગલ કરવાનું, એક્સ્ટ્રા સ્ટ્રગલ એવું નથી. આઈ પર્સનલી ફીલ દેટ ઇટ્સ ફેરલી ઇક્વલ ઓપોર્ચ્યુનિટી. એઝ લોંગ એઝ એ લોકો હાયર કરે છે ઓપન એડ્સ, દેર ઇઝ નો રિયલ પ્રેફરન્સ ફોર મેન ઓર વુમેન. ઇફ યુ ગુડ, દેલ હાયર યુ. બટ આઈ થિંક હાઉ ડુ યુ ગેટ ઇન ટુ ધ સ્પેસ ફિલ્ડ? મને ઘણા યંગ લોકો પૂછે કે મારે કરવું હોય તો શું કરું, એરોસ્પેસ એન્જિનિયરિંગ, શુડ આઈ ગો ફોર એરોસ્પેસ એન્જિનિયરિંગ ઓર શુડ આઈ? સો આઈ થિંક આઈ ઓલવેઝ ટેલ ધેમ કે તમે જે એન્જિનિયરિંગ કરવું હોય કરો. ફોર એક્ઝામ્પલ, તમને મેકેનિકલ ભણવું હોય કે કમ્પ્યુટર સાયન્સ કે સિવિલ એન્જિનિયરિંગ, એન્જિનિયરિંગ ઇઝ જસ્ટ અ ફાઉન્ડેશન ટુ હેલ્પ યુ થિંક એન્ડ પ્રોબ્લેમ સોલ્વ અ સર્ટન વે. સિમિલરલી તમે આર્કિટેક્ચર ભણો છો કે ઇન્ડસ્ટ્રિયલ ડિઝાઇન કરો છો, વોટ એવર પ્રિન્સિપલ્સ ઓફ થિંકિંગ, પ્રોબ્લેમ સોલ્વિંગ, ટ્રબલ શૂટિંગ તમે યુ લર્ન એઝ યોર પાર્ટ ઓફ યુ થિંક કેન બી અપ્લાયડ. સો દેર ઇઝ નો સ્પેસિફિક થિંગ યુ નીડ ટુ સ્ટડી ટુ ગેટ ઇન ટુ સ્પેસ. યુ અન્ડરસ્ટેન્ડ? સો ઇટ કેન બી એની એરિયા ઇન સાયન્સ or engineering, and people like me are making it possible for other disciplines also to come in. So eu kai nahi ki aaj karo to j tame tya kaam kari shako, eu nahi. Tame other disciplines ni je vaat kari, students je atyare sambhi raha hase or maybe je science field thi belong karta hase, how, what do you suggest them to, you know, what kind of course they can mix and match and reach up to this level? I think that's a good question. We have to see where we are in terms of space exploration. Ave ame low earth orbit ma there is a space station. We are now thinking in the near future ame loko there'll be human presence on the moon, eventually on Mars, there'll be robotic missions, and always it'll be a combination of human and robotic collaboration. So if I were a student, ke mare koi ne advice aapko hai, to I would say think about things like geology, for example, because apne bada moon Mars pe jaiye to we'll also have to see what kind of geological composition is. Or think about astrobiology, which is a very interesting field. Think about astronomy is a natural, it's a given, everybody thinks of astronomy. Think of in situ, what we call in situ resource utilization. એટલે ત્યાં જઈને ત્યાંના જે રિસોર્સિસ છે એ યુઝ કરીને અમે શું કરી શકીએ, ફ્યુઅલ જનરેટ કરી શકીએ કે કંઈક કન્સ્ટ્રક્ટ કરવું હોય તો કરી શકીએ, કે 3D પ્રિન્ટિંગ કેવી રીતે યુઝ કરવાનું લોકલ સોઇલ અને લોકલ રેગ્યુલેટ લઈને. સો એવી બધી, સો ઇવન 3D પ્રિન્ટિંગ કેન બી અનધર એરિયા. સો આ બધી, સો યુ હેવ ટુ સ્ટાર્ટ થિંકિંગ વોટ ઇઝ ઇટ ધેટ યુ વોન્ટ ટુ ડુ એન્ડ હાઉ યુ કેન અપ્લાય ધીઝ ડિફરન્ટ એરિયાઝ ઓફ એક્સપર્ટીઝ. તો વર્ષોથી આ બધા રિસર્ચ ચાલી રહ્યા છે માર્સ કે મૂન પર લોકોને રહેવાના, તમે તો ઇનફેક્ટ મીડિયમ ઓફ ટ્રાન્સપોર્ટ સુધી એની ડિઝાઇનમાં શરૂઆત કરી દીધી છે. શું લાગે છે, લાઈક આ બંને અગર ત્યાં માનવ વસાહત વસ્તી થઈ ગઈ તો વિચ વન વિલ બી બેટર, મૂન, માર્સ? વોટ ડુ યુ પર્સનલી પ્રિફર કે જે સારું રહેશે? યા, યુ નો વોટ, આઈ થિંક ઇટ્સ નેવર એન આઈધર ઓર સિચ્યુએશન. ઓકે, આપણે મૂન માર્સ એટલા માટે આપણે હજી હમણાં ફોકસ કરીએ છીએ ઇનિશિયલી, બીકોઝ મૂન ઇઝ આર ક્લોઝેસ્ટ નેબર એન્ડ માર્સ ઇઝ મોસ્ટ સુટેડ ટુ લાઈફ, ટુ હેવ લાઈફ થ્રાઈવ ઓન માર્સ, રાઈટ? બટ the way I look at it is moon is something we will have to do as sort of a step to going to Mars. So it is sort of a natural progression. It is not either or. We have to do both. Okay. And moon upar je paristhiti che, the environmental realities of the moon, it's very difficult for humans to live on the moon for long term. So it'll be short stays, it'll be transit. I'll explain why. The moon is created by impact. There's a lot of loose dust on the moon. And moon upar atmosphere nathi. Yeah. So ena lide ane moon upar running water bhi nathi. So there are no weathering forces. Tame ahiya beach upar jaine, if you look at a grain of sand, it's rounded because of wind and running water. Moon ma je soil che, the dust che, it's very sharp and very thin, very small like glass, and it gets into everything. Okay. Tame spacewalk karva jao to it gets into the creases of your suit. It gets into the mechanical parts of your rover. Tame e
તમારા સૂટ લઈને તમે હેબિટેટની અંદર આવો તો દેટ કમ્સ ઇન ટુ યોર હેબિટેટ, યુ બ્રીધ ઇટ ગોઝ ઇન ટુ યોર લંગ્સ, સો ઇટ્સ અ બિગ પ્રોબ્લેમ. ડસ્ટ ઇઝ અ બિગ પ્રોબ્લેમ ઓન મૂન. અને બીજી વાત યાદ રાખવાની છે કે મૂન ઉપર ગ્રેવિટી 1/6 છે, સો ઇફ યુ ડિસ્ટર્બ ધ સર્ફેસ ઓફ ધ મૂન ધ ડસ્ટ રાઇઝિસ એન્ડ ઇટ ટેક્સ ફોર એવર ટુ કમ બેક ડાઉન બિકોઝ ઇટ્સ 1/6 ગ્રેવિટી. The other big problem on the moon for humans to live long term is radiation. Tya earth upar atmosphere amne protect kare chhe ane magnetic radiation belts chhe around the earth which protects us from the galactic radiation. Yeah. Moon upar nathi. So these are the two big challenges even for us as designers, ke how will we protect humans on the moon when they spend time on the moon. But that said, I think it is almost certain કે જેટલા પણ દેશો આ બધી એક્સપ્લોરેશન એક્ટિવિટીઝ કરે છે, દે આર ઇન્ટરેસ્ટેડ ઇન લુનાર રિસોર્સિસ. ધેટ્સ અ રિયાલિટી. સો વી રિયલી નીડ વેરી સ્ટ્રોંગ એન્વાયરમેન્ટલ લોઝ ટુ મેક શ્યોર દેટ, જેવી રીતે અમે અર્થ ઉપર માઇન્ડલેસ માઇનિંગ અને આવું બધું કરીને વી હેવ કમ્પ્લીટલી ડિસ્ટ્રોયડ ધ પ્લાનેટ, એવું ના કરાય. વી શુડ રિસ્પેક્ટ ધ પ્રિસ્ટીન એન્વાયરમેન્ટ ઓફ ધ મૂન. એન્ડ ઇવન ઇફ વી ડુ રિસોર્સ એક્સપ્લોરેશન એન્ડ યુટિલાઇઝેશન, we have to have laws to make sure the moon, the lunar environment is taken care of. All right. We shouldn't repeat the same mistakes that we've done on Earth. But Mars, on the other hand, is a little more exciting for human habitation because there used to be life on Mars based on the discoveries that have been made through our robotic missions. So how do we again make it conducive for humans to live there? There are several ideas around it, but it is doable, which makes Mars interesting. See, we have other planets too, but they are not very suited for us to go and live there. So far Mars. But I'm sure we're going to go beyond that. I don't think we're going to stop at Mars. There are also certain moons, like Jupiter, no ek moon che naam Europa che. It is interesting for us humans. It's like a icy moon, water ice. So I'm sure there'll be other destinations, not just Moon and Mars. It's not either or, by the way. It's and all of these. I'm literally flying with your talks. Oh my God, it is all going to be possible. Yes, absolutely. In fact, tame vichar karo, just stretch your imagination. Just as we traveled across continents, tyare ek boat ma tamare besine jaavu hatu, right? Across. So it's not very different. તો તમે ઇન્ટરકોન્ટિનેન્ટલ ટ્રાવેલ કરો કે ઇન્ટર પ્લાનેટરી ટ્રાવેલ કરો, ઇટ્સ ધ સેમ થિંગ. ઇટ્સ જસ્ટ અ મેટર ઓફ ડિસ્ટન્સ, ટેકનોલોજી એન્ડ પર્સપેક્ટિવ. અમેઝિંગ. કમિંગ બેક ટુ અર્થ, તમે છેલ્લા 20 વર્ષોથી પણ વધારે ઇન્ડિયા બહાર રહો છો, અલગ અલગ દેશોમાં રહ્યા છો. વી ઇન્ડિયન્સ આર બ્લેસ્ડ વિથ મેની નેચરલ રિસોર્સિસ, કદાચ કદર નથી કરી રહ્યા. શું એવી ટેવો કેળવવાની કે છોડવાની જરૂર છે ઇન્ડિયન્સને? તમે બહાર બિહેવિયર પેટર્ન લોકોની ઓબ્ઝર્વ કરી હશે, તો હું ચાહું છું કે લોકોને તમે એના ઉપર જરા ગાઈડ કરો. વોટ વી આર લૂઝિંગ ઓન. આઈ થિંક માય રિસ્પોન્સ ઇઝ વોન્ટ બી સ્પેસિફિક ટુ ઇન્ડિયા, બીકોઝ ઇવન અબ્રોડ પીપલ આર અબ્યુઝિંગ રિસોર્સિસ, ધે આર ક્રિએટિંગ અ લોટ ઓફ ટ્રેશ. સો આઈ થિંક ઇટ્સ સોર્ટ ઓફ પ્લાનેટ વાઇડ, ઇન્ડિયા એન્ડ અધરવાઇઝ. આઈ થિંક વન ઓફ ધ ફર્સ્ટ થિંગ્સ આઈ ટેલ ચિલ્ડ્રન એસ્પેશિયલી, બીકોઝ વી હેવ ઓલરેડી અડલ્ટ્સ હેવ પ્રીટી મચ ડિસ્ટ્રોયડ ધ પ્લાનેટ, કે આપણે જેટલું ઓછું વેસ્ટ જનરેટ કરીએ. વાઇલ રિસાયકલિંગ એન્ડ અપસાયકલિંગ ઇઝ અ ગુડ થિંગ, ધ બેસ્ટ થિંગ ઇઝ ટુ ક્રિએટ લેસ વેસ્ટ. દેટ્સ વે યુ સ્ટાર્ટ. ધી અધર થિંગ વી નીડ ટુ ડુ ઇઝ ઇન આર ચિલ્ડ્રન, ઇન ધ યંગર જનરેશન, વી નીડ ટુ બ્રિંગ દેટ કનેક્શન વિથ નેચર. હું અમદાવાદમાં ગ્રોઈંગ અપ, યુ નો, આઈ વોઝ લિવિંગ ઓન ધી એજ ઓફ અ સિટી, સો વી હેડ લોટ્સ ઓફ ટ્રીઝ, વી હેડ અ બિગ ગાર્ડન. સો આઈ થિંક કનેક્ટિંગ વિથ નેચર ઇઝ ઇમ્પોર્ટન્ટ, સો દેટ we go on to taking care of all the other species, whether it's plants or animals or fungi or sea creatures. Unless a empathy develop kare, it cannot be taught through textbooks. So how do you bring that connection is important. Aji sudhi ame je badu climate change na effects joi rahya chhe, e badu reverse karva mate it seems irreversible at this point. However, I think being an optimist, I think we need to be minimalists. Jitlu ochu vastuo use, I mean, just buy what you need. Personally, e-commerce avoid karu chu, because I think e-commerce, one of the biggest problems is packaging. Yeah. And every time you order something on Amazon or Flipkart, I know the companies won't like me for saying this, but the amount of trash we create through packaging,
is not acceptable to me. So મારે ઇન્ક કાર્ટ્રિજ લેવી હોય તો આઈલ ગો ટુ ધ નિયરબાય સ્ટેશનરી શોપ એન્ડ બાય ઇટ. એન્ડ ધી અધર આયરની ઇઝ વી આર ટોકિંગ અબાઉટ સિંગલ યુઝ પ્લાસ્ટિક, બ્રાન્ડિંગ સિંગલ યુઝ પ્લાસ્ટિક. બટ તમે જ્યારે શોપમાં જાઓ કંઈ લેવા માટે, એવરીથિંગ ઇઝ પેકેજ્ડ ઇન પ્લાસ્ટિક. સો યુ આર એસેન્શિયલી બાઇંગ 20 થિંગ્સ રેપ્ડ ઇન પ્લાસ્ટિક એન્ડ પુટિંગ ઇટ ઇન અ ક્લોથ બેગ. સો વી રિયલી નીડ ટુ ગો બેક. ઇન ઇન્ડિયામાં મેં આપણે 20-30 યર્સ અગો most of the things were packaged in newspaper cartons, ha, even that brown paper. Exactly, brown paper, newspaper. So we need to go back. You know, progress is not always about going forward, but taking the best we had going back. Even closed loop living, you know, if you look at my grandfather's place in Balasore in Odisha, apne jo courtyard living hatu, badha house ma ek mutti courtyard hati. અને એવરીથિંગ હેપન્ડ અરાઉન્ડ ધ હાઉસ. સો ધ વેલ, પાણી લેવાનું હોય, પોન્ડ જ્યાં ફિશિસ હોય એ વોટર ક્લીન કરે અને યુ કેન વોશ થિંગ્સ, ધ પેડી ફિલ્ડ્સ. સો ધ લિવિંગ બેક દેન વોઝ સચ કે તમે વેસ્ટ જ નહોતા જનરેટ કરતા, અને જે નેચરલ વેસ્ટ જનરેટ કરતા હતા એ કોમ્પોસ્ટમાં જતું હતું. સો ઇટ વોઝ ઓલ લોકલ એન્ડ ક્લોઝ લૂપ. સો વીલ હેવ ટુ એકચ્યુઅલી મૂવ બેક એન્ડ સ્ટાર્ટ લિવિંગ ઇન દેટ વે અગેન. આ ઓપન લૂપ સિસ્ટમ્સ આર ડિસ્ટ્રોઈંગ ધ પ્લાનેટ. આઈ થિંક આના ઉપર લોકોને ખરેખર વિચાર કરવાની જરૂર છે. તમે લાસ્ટ ટાઈમ આટલું ગુજરાતી ક્યારે બોલ્યા હતા? ઘણું વખત થયું છે, પણ તમે બહુ સરસ રીતે. યા, આઈ થિંક એટલે યાદ, યુ નો, ઇટ્સ અ મેટર ઓફ પ્રેક્ટિસ. હા, એટલે એકવાર વાત કર, એકાદ કલાક વાત થાય ને તો પછી બધું રિવાઇઝ થવા માંડે. યા, ઇટ સોર્ટ ઓફ બીકમ્સ ફ્લુઇડ અગેન, ઇટ સ્ટાર્ટ્સ ફ્લોઇંગ. આઈ નો, પણ મજા પડી. આપણે મોસ્ટલી બધા પોઈન્ટ્સ કવર કર્યા છે. ઇટ વોઝ અમેઝિંગ ઇન્ટરવ્યુ. તમે કશુંક એડ કરવા માંગતા હોય કે ગુજરાતી ઓડિયન્સને કંઈ કહેવા માંગતા? આઈ થિંક ગુજરાતમાં રહેનાર લોકોને મારે કહેવું છે કે વોટ્સ બ્યુટિફુલ અબાઉટ ગુજરાત ઇઝ ઓલ્સો ઇટ્સ કોસ્ટ લાઈન. ઇફ યુ લુક એટ ધ મેપ ઓફ ઇન્ડિયા, ગુજરાત હેઝ ધ લોંગેસ્ટ કોસ્ટ લાઈન, એન્ડ વિચ ટુ મી ઇઝ વાય ગુજરાતી ઇઝ બીકેમ સી ફેરિંગ પીપલ. એટલે બધા બોટ્સમાં બેસે લોકો આફ્રિકા અને ક્યાં ક્યાં. સો આઈ થિંક ગુજરાતીઝ હેવ ઓલવેઝ હેડ, અમે લોકો વી ઓલવેઝ થિંક ગુજરાતીઝ ઇઝ ઇટ્સ ઓલવેઝ અબાઉટ બિઝનેસ, બટ ધ ગુજરાતીઝ હેવ બીન એક્સપ્લોરર્સ. એન્ડ ટુ મી સ્પેસ ઇઝ અબાઉટ એક્સપ્લોરેશન. સો આઈ થિંક એક્સપ્લોરેશન કમ્સ ટુ ગુજરાતીઝ ક્વાઇટ નેચરલી, એઝ ડઝ બિઝનેસ એન્ડ ઓન્ટરપ્રિનરશિપ. ઇનફેક્ટ ઉદ્યોગ સાહસિક, ઘણી બધી વસ્તુઓ ગુજરાતી. સો બ્રિંગ આઉટ ધ એક્સપ્લોરર ઇન યુ a little more than the business in your genes, you know, and then I think you'll have more fun. All right, thank you so much. Thank you, Samina.